સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આજે તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટો માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતની 15 સીટો પર કમળ ખીલ્યું હતું અને 4 સીટો પર કોંગ્રેસની અને 1 સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. પ્રાંતિજ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 28/2/2021 રોજ યોજાયું હતું અને આજે એક દિવસ બાદ પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટોની મતગણતરી યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતની 20 સીટોમાંથી 15 સીટો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો તો 4 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો અને ધડકણની 1 સીટ ઉપર અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી. તો જિલ્લા પંચાયતની 4 બેઠકો સોનાસણ, મોયદ, સીતવાડા, બાલીસણા ચારેય સીટો ઉપર ભાજપે ઝંડો લહેરાવ્યો હતો અને પ્રાંતિજની 4 જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસે ખાતું પણ ખોલી શકી ન હતી. તો પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોના વરઘોડા નીકળ્યા હતા. તો તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિષ્પક્ષ રીતે મતગણતરી હાથ ધરી હતી. તો પ્રાંતિજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપ કાર્યકરો આગેવાનો સહિત કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસ પક્ષે મને જે વિશ્વાસથી ટિકિટ આપી છે એ બદલ દરેક મતદાર ભાઈઓ અને દરેક કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને વિજય બનાવી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું 15 સોનાસણ તાલુકા પંચાયતની સીટ ઉપરથી વિજેતા થઈ છું. ભારતીય જનતા પાર્ટીએ મને જે ટિકિટ આપી, મારા પર વિશ્વાસ મૂક્યો અને આજે હું જીતી એનો સંપૂર્ણ જે શ્રેય છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તેમના કામો અને લોક લાગણીને જાય છે અને આ જીત લોકોની થઈ છે, મતદારોની થઈ છે. જે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની આજે પરિણામ જાહેર થયું છે, ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ તાલુકામાં 15 સીટો સાથે ભવ્ય વિજય થયો છે, એનો શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ પેજ પ્રમુખોને આપું છું. અને આજે જ્યારે આટલા મોટા લીડ સાથે અમે જીત્યા છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ચૂંટણી 2021 સંદર્ભે પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 તાલુકા પંચાયતો અને પ્રાંતિજ તાલુકાની 4 જિલ્લા પંચાયતની સીટોનું આજે પરિણામ આવતો પ્રાંતિજ તાલુકાની જનતા અને મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જંગી મતથી જીતાડે છે, એમાં તાલુકા પંચાયતો 15 જેટલી વિજેતા થઈ છે, જ્યારે જિલ્લાની 4-4 સીટોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે અને ફક્ત કોંગ્રેસના હાથમાં 4 સીટો ગઈ છે, એ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિનિમમ માર્જિન કે ફક્ત 4 વોટ, 24 વોટ એટલા અન્ય વોટથી હાર્યા છે કે જે અમે જીતેલી પણ ગણીએ છીએ અને એમ અને એક પ્રાંતિજ તાલુકામાં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો છે. આમ પ્રાંતિજની જનતાએ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તન મેળવી અને કોંગ્રેસનો મૂર્યો સાફ કરી દીધો છે. હવે ભારતીય જનતા પાર્ટી આવનારા વર્ષોમાં સુશાસિત નિર્ણાયક બનશે એવી મારી પ્રાંતિજ તાલુકાની ટીમ વતી ખાતરી આપું છું અને કોઈ પણ નાનો મોટો કામ અમારી ભારતીય જનતા પાર્ટી આવેગુણાઈ અને વ્યવસ્થિત પૂર્ણ કરશે એ હું ભારતીય જનતા પાર્ટીની ટીમ વતી આ ભાવ વ્યક્ત કરું છું. અને આ તબક્કે પ્રાંતિજની જનતાનો, પત્રકાર મિત્રોનો અને વહીવટીતંત્રનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી અમને નિષ્પક્ષ કામગીરી કરી છે.